हेलो एवरीवन, वेलकम टू मीराज किचन। आ वीडियो में हूँ तमने मकाईनी भेळ बनावता शीखवाड़ीश। ज्यारे एकदम वरसाद चालू होय अने जो तमने आ टाइपनी भेळ घरे ज मळी जाय तो बहु ज मजा पड़ी जाए। मोस्ट ऑफ तमने आ टाइपनी भेळ बहार मळती ज होय छे, सेम ईज रीते आपणे बनावशुं अने टेस्टमां भी बहु ज फाइन बहार जेवी ज बनशे। तो चलो जोई लईए रेसिपी। तो मकाईनी भेळ बनावा माटे अत्यारे मैं मकाई लई लीधी छे, एने आपणे बाफी लेशुं। एक ढोकळ्યું મૂકી દેશું અને વરાળે આપણે બાફવાની છે। ગેસ ઓન કરી દેશું, મકાઈનો ડોડો મૂકી દેશું અને લીડ ક્લોઝ કરી દેવાની છે। બફાઈ જાય એકદમ ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે। એને બાફી લીધી હતી અને પછી એના દાણા આવી રીતના કાઢી લીધા હતા। બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે, હવે આપણે એને મિક્સ કરી લઈએ અને ભેળ બનાવી લઈએ। બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને જ તમને બનાવવાનું મન થઈ જાય અને ખાવાનું ભી મન થઈ જાય એવી આ ભેળ બનશે। તો આપ ભી શ્યોર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો કે તમને આ ભેળની રેસીપી કેવી લાગી। પહેલા આપણે મકાઈ બાફેલી રેડી રાખેલી હતી એ એડ કરી દેશું। બે બાઉલ એડ કરવાની છે મકાઈ અત્યારે। પછી એમાં નાની વાટકી દાણમ એડ કરી દેશું। ઝીણું સુધારેલ ટમેટું એડ કરી દેશું। બહુ જ ફાઇન અને હેલ્ધી ભી આ ભેળ બનશે। ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દેશું, એ ભી નાની વાટકી એક લીધી છે। એક ઝીણું કટ કરેલું મરચું લઈ લીધું છે। અત્યારે મેં તીખું લીધું છે, જો તમે તીખું ના ખાતા હોય તો મોરું લઈ શકો। સંચર એડ કરી દેશું એઝ પર ટેસ્ટ, કેમ કે આમાં આપણે ચવાણું એડ કરવાના છીએ અને ચાટ મસાલો ભી એડ કરવાના છીએ, એટલે એ હિસાબે સંચર પાવડર એડ કરવાનું। ચાટ મસાલો એડ કરી દેશું 1 ટીસ્પૂન જેટલો। લાલ મરચું પાવડર એડ કરી દેશું, એ ભી તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો। આને પ્રોપરલી પહેલા મિક્સ કરી દેશું જેથી કરીને બધો ચાટ મસાલો અને પ્રોપરલી મિક્સ થઈ જાય। પછી લાસ્ટમાં આપણે ચવાણું એડ કરશું। જો પહેલાં ચવાણું એડ કરી દેશું તો ક્રન્ચીનેસ જે ચવાણાની હશે એ નહીં રહે, એટલા માટે લાસ્ટમાં આપણે એડ કરવાનું છે। હવે આમાં કેચઅપ એડ કરી દેશું, એ ભી નાની એક વાટકી લઈ લીધો છે। પ્રોપરલી મિક્સ કરી દેશું એને ભી। લીંબુનો રસ એડ કરી દેશું, હાફથી થોડું ઓછું લીંબુનો રસ એડ કર્યો છે અને પ્રોપરલી મિક્સ કરી દેશું આને ભી। હવે ફાઇનલી ચવાણું એડ કરી દેશું, જે રેડી અવેલેબલ હોય છે બજારમાં એ જ મેં લઈ લીધું છે। કોથમરી એડ કરી દેશું અને સેવ એડ કરી દેશું ક્રન્ચીનેસ માટે। પ્રોપરલી મિક્સ કરી દેશું અને સર્વ કરી લેશું। તો રેડી છે ભેળ, જે એકદમ હેલ્ધી છે। આમાં તમે ચવાણું થોડું ઓછું ભી લઈ શકો, મેં અત્યારે લીધું છે એના કરતાં, અને મકાઈ વધારે ભી રાખી શકો। તો ચલો સર્વ કરી લઈએ। એકદમ તમને જોઈ અને કલરફુલ લાગી રહ્યું છે, તો
टेस्ट करवानु मन थई जशे, तो आप भी श्योर ट्राई करजो अने मने कमेंट करी अने जणावजो तमने मारी रेसिपी केवी लागी। आमां तमे उपरथी चीज भी एड करी शको ग्रेट करीने, जो तमने चीज गमतुं होय तो। तो हजी सुधी तमे जो मारी चेनल सब्सक्राइब ना करी होय तो चेनल सब्सक्राइब करी लेजो अने बेल आइकन प्रेस करी लेजो, सो तमने लेटेस्ट वीडियो नोटिफिकेशन मळी शके अने तमे मारा लेटेस्ट वीडियो जोई शको। थैंक यू फ्रेंड्स फॉर वॉचिंग माय वीडियो।